સૌ પ્રથમ વાત કરીએ આજના સૌથી પહેલા ટ્રેન્ડિંગ ન્યૂઝની. વડોદરામાં વરસાદ તો અટકી ગયો છે, પરંતુ નુકસાની હજુ પણ અપાર છે. અને આ દેણ અન્ય કોઈની નહીં પરંતુ વડોદરા મનપાની આપેલી છે, કેમ કે પ્રી મોન્સૂન પ્લાન કાગળ પરના વાઘ સમાન સાબિત થયો છે. આ દ્રશ્યોને જુઓ, અંદાજ લગાવી શકાય છે ખરા કે કહેવાતા વિકાસશીલ રાજ્યના મુખ્ય શહેરોમાંનું એક શહેર છે આ. વરસાદ પડે અને પાણી ભરાય એ તો સામાન્ય વાત છે, પરંતુ વરસાદ અટક્યા બાદના કલાકો પછી પણ પાણી ઓસરી નથી રહ્યા. વિશ્વામિત્રીનું પણ પાણી ભયજનક સપાટીએ છે અને તેના પાણી પણ અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે, અને એટલે આખી સમસ્યા વધુ વિકરાળ લાગી રહી છે. તો બીજી તરફ ડભોઈના 6 ગામોમાં ઘૂસ્યા ઢાઢર નદીના પાણી. દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના ગામોને અસર પહોંચી છે, અને ડભોઈથી વાઘોડિયાનો રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા હતા. તો દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળતા અન્ય 14 ગામોને પણ અસર થઈ છે. દંગીવાડા, બંબોજ, પ્રયાગપુરમાં રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, અને આ તરફ પાલિકાનો કરોડોનો પ્લાન પાણીમાં જાણે કે ધોવાઈ ગયો છે. વડોદરાવાસીઓને સવાલ થાય છે કે પ્લાન બને છે તો પછી કેમ ડૂબે છે શહેર? આ સવાલ દરેક વડોદરાવાસી પૂછી રહ્યા છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ આખરે કેમ સર્જાય છે. એવું નથી કે તંત્રને પાણી ભરાતા હોવાની કોઈ જાણ જ નથી, પરંતુ તે છતાં એકની એક સમસ્યા લોકો વર્ષોથી ભોગવી રહ્યા છે. તેમાં પણ વિશ્વામિત્રી તો મગરનું જોખમ હોય છે, ત્યારે જો કોઈના જીવને જોખમ સર્જાયું તો પછી આખરે જવાબદાર કોણ રહેશે? આ સવાલ પણ થવો ખૂબ જ સ્વાભાવિક છે. કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અહીં દેખાતું નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે બધા અહીંયા ભેગા થાય છે, પણ હમણાં આ કપટા સમયના અંદર આ ગરીબો રોડ પર રખડી રહ્યા છે, અહીં રોડ પર બેઠા છે, અહીં બેઠા છે, પણ કોઈ એક ધારાસભ્ય કે કોર્પોરેટર અહીં જોવા નથી આવ્યું. પોલીસ આવી છે, સયાજીગંજ પોલીસ સારી છે કે અવારનવાર આ બધા કાર્યના અંદર આવીને ગરીબોને બહાર કાઢતા હોય છે અને સલાહ આપતા હોય છે. બધા ભૂખ્યા તરસ્યા એમના કપડાં બપડા લઈને બધા જ બહાર બેઠેલા છે. મગરો નીકળે છે, નાના નાના છોકરા છે, કોઈ મરી જશે એની જવાબદારી હું આ ધારાસભ્ય કોર્પોરેટર્સ લેશે? તો લોકોનું કહેવું છે કે વિશ્વામિત્રીનું જોખમ એન્ક્રોચમેન્ટના લીધે થઈ રહ્યું છે, પ્રશાસન કંઈ કરી નથી રહ્યું. તેમ છતાં પણ જે પૂર્વ વિસ્તાર છે એ સદંતર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઈ જાતનું કોઈ મેનેજમેન્ટ નથી કે કોઈ જાતનું એનું આયોજન નથી કે કેવી રીતના હવે પાણી ઉતરશે. તમે જોઈ રહ્યા છો કે વિશ્વાયતી નદી પણ એનો જે રૌદ્ર સ્વરૂપ છે ધારણ કરી ચૂક્યું છે. તે છતાં પણ તમે વિચાર કરો કે બીજી સિટીમાં જે નીચેના એરિયા છે એનામાં અત્યારે પાણી જેવા જોઈએ ઉતરી ગયા છે, પણ પૂર્વ વિસ્તારની જો આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને જે રીતનું તમે જોઈ શકો છો કે વિશ્વાયતી નદી જે પ્રમાણે એનો રૌદ્રરૂપ ધારણ કર્યું છે એનું કારણ કે આજનું તમે એન્ક્રોચમેન્ટ તમે જોઈ શકો છો. એન્ક્રોચમેન્ટના કારણે પણ આજુબાજુના વિસ્તારોમાં એની ગંભીર અસર થઈ રહી છે. જોકે તંત્ર જાણે છે કે જોખમ છે અને તે સતત વધી રહ્યું છે, એટલે હવે પ્રશાસન રહીને કામગીરી કરીને પોતે સજ્જ છે તેવું દાખવવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે. સુંદર રોડ કહેવાય તો આ વીઆઈપી રોડ છે ઉડા સર્કલ પાસે, જે ગઈકાલે રાત્રે વડોદરા શહેરનો 2024નો સૌથી મોટો ભૂવો જે કહી શકાય એ ભૂવો ગઈકાલે પડ્યો છે. એટલે ખાસ કરીને આની અંદર જે ભૂવાની જે પડવાનું મુખ્ય કારણ એક જ છે કે જે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે. વારંવાર એક જ જગ્યા ઉપર જ્યારે ભૂવા પડતા હોય તો વડોદરા શહેરના સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓએ જોવાની જરૂર છે, અને આવા જે કોન્ટ્રાક્ટરો છે તેને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે. તો અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે મનપાનું તંત્ર નિષ્ફળ છે તેમાં આખરે કોનો વાંક છે? પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાયો, કરોડોનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ, તો આખરે જવાબદારી કોની છે? વધુ વરસાદને કારણે મેનેજ ન કરી શકી મનપા, કુદરત પર દોષનો ટોપલો ઢોળી ખંખેર્યા હાથ, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે કે વરસાદ વધુ પડ્યો તેથી મેનેજ ન કરી શક્યા.